नमस्कार विद्यार्थी मित्रों, आज बीएसएम वन पेपर नंबर सीसी ने सी 101 एटले के मुख्य विषय गुजराती और गौण विषय गुजराती विद्यार्थियों माटे पद्यकृति अभ्यास मध्यकालीन अपने नियत कृति है सुदामा चरित्र। आज एकम नंबर एक अंदर मध्यकालीन पद्य स्वरूप एनी अंदर पद आख्यान पद्यवार्ता रास रासा प्रबंध अने आजे अपने नव स्वरूप भागु विषय माहिती प्राप्त करवानी छे। मध्यकालीन गुजराती साहित्यनी अंदर पद्य जे स्वरूप छे ए जुदा जुदा स्वरूपोनी अंदर लखायेलू आपणने जोवा मळे छे। अपना अभ्यासक्रमनी अंदर भागु जे स्वरूप छे पद्य स्वरूप एना विषे आजे माहिती प्राप्त करवानी छे। जोवा जोईए तो फागु जे छे ए फागु संस्कृत शब्द छे अने संस्कृत नी अंदर एनो अर्थ वसंत थाय छे। एटले के फागण मास मां गवाता जे गीतो छे अने एनी अंदर स्त्री ने पुरुषना विरहनु जे वर्णन छे એ વર્ણન કવિઓએ ફાગુ સ્વરૂપની અંદર કરેલું છે। ટૂંકમાં આપણે કહેવું હોય તો લોકોના મુખેથી વસંતમાં ગવાતું ગાન એને ફાગુ કહેવામાં આવે છે। મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર જોવા જઈએ તો જૈન અને જૈનેતર કવિઓએ વિશેષ પ્રમાણમાં ફાગુઓની રચના કરી છે અને વસંતને આબે હું રીતે વસંતનું વર્ણન પણ કરેલું જોવા મળે છે। જોવા જઈએ તો વસંત વિલાસ જે છે જ્ઞાતકૃત એની અંદર પણ જૈન કવિઓએ વસંત ઋતુનું વર્ણન કરેલું જોવા મળે છે। નેક્સ્ટમાં નારાયણ ફાગુ જે છે, નારાયણ ફાગુ ઈસવીસન 1349 થી 1430 સુધીનો જે સમયગાળો છે એની અંદર નારાયણ ફાગુ લખાયેલું છે। નેક્સ્ટમાં શ્રીથુલી ભદ્ર ફાગુ જે છે એ જીન પદ્મ સૂરીકૃત પણ લખાયેલું આપણને જોવા મળે છે। નારાયણ ફાગુ છે, આ ઉપરાંત હરિવિલાસ છે, આ ઉપરાંત જંબુસ્વામી ફાગુ છે અજ્ઞાતકૃત એ પણ વસંતની અંદર મહિમાની અંદર ગવાયેલો જોવા મળે છે। જુદા જુદા રીતે જોવા જઈએ તો જુદી જુદા જૈન અને જૈનતર કવિઓએ ફાગણ માસના ઋતુ જે છે અને ફાગણ માસની અંદર સ્ત્રી પુરુષોના વિરહનું વર્ણન આપણે વિશેષ ફાગુ સ્વરૂપની અંદર જોવા મળે છે અને જૈન કૃતિઓએ ઘણી બધી કૃતિઓ જે છે એની અંદર વસંતને વિહાર કરેલો છે। જોવા જઈએ તો ફાગુ એ ઉર્મી કાવ્ય છે, આપણે એને ઉર્મીનું સ્વરૂપ પણ આપી શકીએ। ઉર્મી કાવ્ય છે અને ગુજરાતી સાહિત્યમાં ફાગુ જે છે એ વિશિષ્ટ પદ્યકલા સ્વરૂપ પણ જોવા મળે છે। એની અંદર આંતર કથન તેમજ દુહાઓ ની રચના પણ આપણને વિશેષ ફાગુ રચનાની અંદર જોવા મળે છે। નેક્સ્ટમાં ફાગુ જે છે એ ફાગુ જાહેરમાં ગવાતા અને અભિનય ક્ષમ અને ગાઈ શકાય તેવો કાવ્ય પ્રકાર છે અને લોકોના લોક સાહિત્યના ગીત સ્વરૂપની અંદર પણ ફાગુ સ્વરૂપ જે છે એની નોંધ લેવાય છે। નેક્સ્ટમાં ફાગુ ગાઈ શકાય તેવો કાવ્ય પ્રકાર હોવાથી એમાં વિશેષ પ્રમાણમાં વસંત ઋતુનું વર્ણન પ્રધાનપણે આપણને જોવા મળે છે। ફાગુ એટલે ફાગણ માસમાં ગવાતા ગીતોનું કથન તેમજ ફાગુનો જે વિષય જે છે એ વિષય વસંત વર્ણનનો છે અને વસંત ઋતુ જે છે એની માત્ર પ્રકૃતિને જ નહીં પણ માનવીઓને નવજીવન આપે છે। વસંત ઋતુની અંદર જે યુવાન માણસો જે છે અને એ યુવાનના હૈયાઓ જે છે એ હૈયાઓ આનંદ પામે છે
અને આનંદના હૈયામાં ન સાચવી શકાતો હોવાથી એની રચના જે છે એ ફાગુની અંદર વસંત રૂપે એ ગાવે છે. વસંત વિલાસ એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું સર્વશ્રેષ્ઠ સ્વરૂપ ગણાવી શકાય છે. નેક્સ્ટમાં ફાગુ વસંતનું ગાન ગાતા હોવાથી એની અંદર વસંત ઋતુનું મનભર અને મનહર વર્ણન વિશેષ પ્રમાણમાં આવે છે. વસંત ઋતુની જે પ્રકૃતિ જે છે એ પ્રકૃતિ એ સમયની અંદર સોળે કલાએ ખીલી જોવા મળે છે અને ત્યારે જ પ્રકૃતિ વિષયક જે કવિઓ જે છે એ કવિઓ કલા રૂપે લઈ અને તેને ગૂંથે છે અને સ્વાભાવિક રીતે માનવી મૂળ તો પ્રકૃતિનો એક ભાગ છે અને પ્રકૃતિના ભાગ રૂપે એના સૌંદર્ય વિશે કવિઓ પ્રકૃતિને આકર્ષક રીતે એ પોતાના પદ્યની અંદર સ્વાભાવિકપણે મૂકે છે. ફાગુ જે સ્વરૂપ છે એ મધ્યકાળનું જેમ આખ્યાન સ્વરૂપ છે, પદ્ય વાર્તા છે, રાસકથા છે, પ્રબંધ છે, એવી જ રીતે વિશેષ પ્રમાણમાં ફાગુ સ્વરૂપ પણ ખેડાયેલું આપણને જોવા મળે છે. તો ફાગુ સ્વરૂપ પરીક્ષાની અંદર પૂછાય તો આપણે આ રીતે એની અંદર આપણે લખાણ લખવાનું થાય છે. મેન વસંત ઋતુના વર્ણનની આબેહૂબ વર્ણન જે કવિઓએ કરેલું છે એ કવિઓનું આબેહૂબ વર્ણન જે છે એ ફાગુ રચનાની અંદર જોવા મળે છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર પ્રાકૃતની અંદર પણ ફાગુનો ઉપયોગ થયેલો છે અને ફાગણ માસના વિરહ જે છે એ ફાગણ માસના વિરહનું વર્ણન જૈન કવિઓએ પોતાના ફાગુ કૃતિઓની અંદર વિશેષ પ્રમાણમાં મૂક્યું છે. જોવા જઈએ તો શ્રીતિરુ ભદ્ર ફાગુ જે છે જીન પદ્મસુરી કૃત 1334ની અંદર લખાયેલી જે કૃતિ જે છે એ કૃતિની અંદર પણ ફાગુ અને ફાગણ માસનું જે વસંત વિહાર જે છે અને વસંત વિહારનું વર્ણન તેની અંદર કરેલું વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટમાં આપણે બીજા આપણી કૃતિમાં જે છે એ પ્રશ્નની ચર્ચા કરીશું. થેન્ક યુ.